ઇલાઇટ ગુજરાતી ગર્વથી ગુજરાતી. વેલકમ ટુ જેકપોટ પ્રેઝન્ટ ઇલાઇટ પડોશી. યે શો પાછો આવી ગયો હું, પાછો આવી જ ગયો. તમને એમ થતું હશે કે આ કવન પાછો આવી ગયો છે એટલે ગેમો રમાડશે, ગિફ્ટ આપશે. તો ભાઈ આ બધું તો આપવું જ પડે ને, ગિફ્ટ તો આપવાની જ છે. પણ આ વખતે હવેથી બધા એપિસોડમાં આપણે આપીશું સરસ મજાની જેકપોટ ગિફ્ટ, જેકપોટ ગિફ્ટ, જેકપોટ ઇલાઇટ પડોશીમાં. તો આ જેકપોટ ગિફ્ટ શું છે, કઈ ગિફ્ટો છે એ જાણવું છે, તો ચાલો શરૂ કરીએ આપણો એપિસોડ. તો આવી પહોંચ્યા છે આપણે જેકપોટ પ્રેઝન્ટ ઇલાઇટ પડોશીના પડોશીઓ પાસે. તો ચાલો ચાલો ફટાફટ ટાઈમ ના વેસ્ટ કરીએ અને એમને પૂછીએ એમના પડોશી વિશે. પણ પહેલા એમના વિશે જાણીએ. તમારું નામ, સોરી, વડીલ થી શરૂઆત કરીએ. તમારું નામ? અસ્મિતા. વાહ વાહ વાહ, અસ્મિતા ગુજરાત કી. પણ અહીંયા એવું નહીં કહેવાય, અહીંયા આપણે એવું કહી શકીએ અસ્મિતા હરિપ્રસાદ જી કી. વાહ વાહ વાહ, જોરદાર તાળીઓ અસ્મિતા બા માટે, જોરદાર તાળીઓ. હવે તમારા ઉપર આવીએ. તમારું નામ? મારું નામ મોનિકા. તમે લોકો બંને હાઉસવાઈફ છો? હા, હું હાઉસવાઈફ. તમે? ઓકે. બા પણ હાઉસવાઈફ છે અને ગરબાનો બહુ શોખ છે. એ નવરાત્રી પૂરતો જ હોય છે કે પછી ઘરે પણ ગરબા ગાતા હોય? કોઈને ત્યાં પ્રસંગ હોય તો પણ દીપ્તિબેન ગરબા કરે છે, એમને ગરબાનો બહુ શોખ છે. ઓકે. ફિલ્મોની બાબતમાં કેવું, આમ ફિલ્મો ગમે એમને? ના, ફિલ્મો ના ગમે. ઓકે. આમ કુકિંગમાં શું કેવું, જમવાનું બનાવવામાં કેવા? આમ ઓકે, એટલે વાર્કી વ્યવહાર તમારે ચાલે એમ. દીપ્તિબેનને આમ ગુજરાત વિશે કેટલું નોલેજ હશે, આમ નોલેજેબલ ખરા? એટલે અમને કંઈ પણ પૂછીએ, અમને એમ કે ડાકોર કયા ગામડામાં આવ્યું તો કહી દે ડાકોરમાં. ઓકે. પછી એમને આમ જનરલ નોલેજ વિશે પૂછીએ, ધારો કે નેતાઓ વિશે પ્રશ્ન પૂછીએ, ઇતિહાસમાં પ્રશ્ન પૂછીએ, તો એમને આવડી જાય ખરું? ક્રિકેટ, ક્રિકેટ વિશે શોખ? ના, એટલે રમવાનો નહીં, આમ જોવાનો? ઓકે. એટલે એમના હસબન્ડનું નામ શું? ઓકે. એટલે પરાગભાઈ ધારો કે આમ ક્રિકેટ મેચ જોતા હોય તો એ રિમોટ લઈને ચેનલો બદલી કાઢે? ના, નથી બદલતા, એટલે સારા છે. ઓકે. પણ ક્રિકેટ વિશે એમને રસ નથી ધરાવતા. ઓકે. હવે હું તમને બંનેઓને પૂછું છું. દીપ્તિબેનને અમે એક ચેલેન્જ આપીશું, તમને લાગે છે એ ચેલેન્જ સ્વીકારશે? તો જોરથી કહો હા. તો મળીએ દીપ્તિબેન. આવી પહોંચ્યા છે આપણે જેકપોટ પ્રેઝન્ટ ઇલાઇટ પડોશીના પાર્ટિસિપેટ પાસે. સ્વાગત છે તમારું દીપ્તિબેન. તમારા પડોશી, એમની સાથે અમે તમારા વિશે બહુ બધું જાણ્યું, એમને તમારા વિશે બહુ બધું કહ્યું, અને અમે એમને એક સવાલ પૂછ્યો કે અમે જો દીપ્તિબેનને ચેલેન્જ આપીશું તો દીપ્તિબેન એ ચેલેન્જ સ્વીકારશે કે નહીં, તમારું શું કહેવું? કેમ, એનું રીઝન, સ્ટ્રોંગ રીઝન આપો. મારા સ્ટ્રોંગ રીઝન જોઈએ. પોતે સ્ટ્રોંગ છે. હવે હું તમને ચેલેન્જ આપીશ. ચેલેન્જમાં હું તમને 5 સવાલ પૂછીશ અને 5 સવાલમાંથી 3 સવાલના જવાબ સાચા પડશે તો આપણે ગેમ રમીશું તમારી સાથે. તો તમને શું લાગે છે, જીતશે ને? તો ચાલો શરૂ કરીએ આપણે સવાલ જવાબ. તો પહેલો સવાલ, ફર્સ્ટ ક્વેશ્ચન, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બરાબર, એની 3 ફિલ્મો કઈ? બેન્ડ બાજા બારાત. બેન્ડ બાજા બારાત. દીપિકા પાદુકોણની વાત કરું છું. રામલીલા. રામલીલા. ઓકે, જોરદાર તાળીઓ. રામ ચાહે લીલા, લીલા ચાહે રામ. વાહ ભાઈ વાહ. ટ્રાય કરો, હજુ છે સમય તમારી પાસે છે, આમ થોડો થોડો સમય આપી દઉં તમને. બોલો.
બોલો આખો આખો એમ તો બોલો બોલો બદામ લઈ આવો. ઓકે, દીપ્તિબેનને આગળ નામ નથી આવડતા એટલે એમનો પહેલો સવાલનો જવાબ નથી સાચો. વાંધો નહીં, આપણે બીજા સવાલ, હજુ તો પાંચ સવાલના જવાબ બાકી છે. દીપ્તિબેનને તો સવાલના જવાબ ના આવડ્યા, એમને એક જ ફિલ્મનું નામ સાચું આપ્યું. પણ તમારા લોકોમાંથી કોઈને ખબર છે બીજા બે નામ? બોલો. રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવતી. પદ્માવતી. વાહ ભાઈ વાહ, જવાબ એકદમ સાચો. એનો છોકરો આવતો રહો. આમ એનો છોકરો મારે તો ના કહેવાય, એમનો જ છોકરો છે. શું નામ તારું? ગુંજ. વાહ ભાઈ વાહ, ગુંજ નામ છે એમનું. મોરના ઈંડા છે, પાછા ગુજરાતી ફિલ્મના હીરો પણ છે. વાહ ભાઈ વાહ, જોરદાર તાલીઓ ગુંજ માટે, ગુંજ ભટ્ટ માટે જોરદાર તાલીઓ. ચાલો તો હવે આપણે દીપ્તિબેનને બીજો સવાલ પૂછીએ. પણ પાંચમાંથી ત્રણ સવાલના જવાબ સાચા પડશે તો જ ગેમ રાઉન્ડ તરફ આપણે આગળ વધીશું. ઓકે, અને એક સવાલનો જવાબ ખોટો પડ્યો છે. હવે બીજો સવાલ હું તમને પૂછી રહ્યો છું. વિશ્વ યોગ દિન કયા દિવસે મનાવવામાં આવે છે? 21 જૂન. જોરદાર તાલીઓ. એક સવાલનો જવાબ સાચો બેમાંથી. ત્રીજો સવાલ મારો એ છે, અમદાવાદમાં આવેલા ત્રણ તળાવના નામ આપો. કાંકરિયા. બીજું તળાવ? વસ્ત્રાપુર લેક. અને ત્રીજું? ઘોડાસર લેક. ઘોડાસર લેક, સાચું. લેક છે તો ના કેવી રીતે વાંચી શકાય? જોરદાર, ત્રણમાંથી બે સવાલના જવાબ તમારા એકદમ સાચા છે. હવે ચોથા સવાલ તરફ આપણે આગળ વધી રહ્યા છે. અમદાવાદમાં એક જાળી બહુ જ પોપ્યુલર છે, વર્લ્ડ વાઇડ પોપ્યુલર છે. બોલો, અમદાવાદની જોરદાર ફેવરિટ જાળી કઈ? સીધી સૈયદની જાળી. સીધી સૈયદની જાળી. જોરદાર તાલીઓ. તો દીપ્તિબેને ચારમાંથી ત્રણ સવાલના જવાબ સાચા આપ્યા છે તો હવે આપણે એમની સાથે રમીશું ગેમ. જોરદાર તાલીઓ થઈ જાય એક વખત. જેકપોટ પ્રેઝન્ટ્સ ઇલાઇટ પડોશીના ગેમ રાઉન્ડમાં તમારા બધાનું સ્વાગત છે. જોરદાર તાલીઓ. યસ, તો હવે આપણે રમવાની છે ગેમ. ગેમ વિશે હું થોડુંક સમજાવી દઉં તમને. જોરદાર તાલીઓ. આ ગેમનું નામ છે ડમ સરાસ. બરાબર બોલ્યો નામ. ઓકે, હવે આમાં ચાર ફિલ્મના નામ છે, બરાબર. તમારે એક્ટ કરવાનું છે, તમારે એમને સમજાવવાનું છે. હવે કયા બે જણા પર તમને વિશ્વાસ છે કે તમને સમજી શકશે? બોલો. આવતારો. જોરદાર તાલીઓ એમના માટે, ગુંજ અને ધારાબેન માટે જોરદાર તાલીઓ. ચલો, તો આપણી પાસે એક મિનિટનો સમય છે. અહીંયા ચાર ફિલ્મોના નામ છે, એમાંથી બે ફિલ્મોના નામ તમારે એ લોકોને એક્ટ કરીને બતાવવાના છે. તમને એવું લાગે કે આ અઘરું છે નામ, તો આ ચિઠ્ઠી મૂકી અને તરત બીજી લઈ અને તરત એક્ટ કરજો. ચાલો તો હું ટાઈમ સ્ટાર્ટ કરું છું. 1 2 3 સ્ટાર્ટ. આ વખતે થઈ ગયું. જલ્દી. કમોન. વાહ ભાઈ વાહ. જલ્દી. તો દીપ્તિબેન ગેમ જીતી ગયા છે અને હવે એમને આપણે આપીશું ગેમ જેકપોટ પ્રેઝન્ટ ઇલાઇટ પડોશી તરફથી પ્રાઇઝ ગિફ્ટ. એક ગિફ્ટ હું આપીશ તો મજા નહીં આવે. ગુંજ એમના દીકરાના હાથે ગિફ્ટ અપાવડીએ અને એમના સાસુ પાસે પણ અપાવડાઈએ. જોરદાર, આવતા રહો. એક પારિવારિક ફોટો થઈ જાય. જોરદાર, તમને આવી વહુ મળી છે એ માટે પણ તમારે જોરદાર તાલીઓ પાડવી જોઈએ, જોરદાર ખુશ થવું જોઈએ. વાહ ભાઈ વાહ. વાહ
દીપ્તિબેન જીતી ગયા છે સરસ મજાની ગિફ્ટ. તો ચાલો તમારા લોકો સાથે બહુ મજા પડી, આવજો. ટાટા બાય બાય. અરે બાય બાય નથી કહેવાનું હજુ, કારણ કે હવે આપણે દીપ્તિબેન અને એમના પાડોશી વચ્ચે પ્રતિસ્પર્ધા કરાવવાની છે, અને આ પ્રતિસ્પર્ધામાં જે જીતશે એને મળશે આ મોમપર ઇનામ. તમે કલ્પ્યું નહીં હોય એવું ઇનામ તમને મળશે. આ રાઉન્ડનું નામ છે જેકપોટ રાઉન્ડ. તો ચાલો આપણે શરૂ કરીએ જેકપોટ, ધ કિંગ ઓફ ઓલ ડીલ્સ. અને આ જેકપોટ રાઉન્ડમાં તમારા પડોશી અને તમે દીપ્તિબેન, તમારા બંને વચ્ચે થશે આમ ટક્કર, જોરદારની ટક્કર. અને એમાં જે જીતશે એને મળશે જોરદાર બમ્પર ઇનામ. તો તૈયાર છો? હવે તમારે ખાલી એટલું કરવાનું છે, આ બાઉલમાંથી આમ લખોટી લેવાની છે અને આ બાઉલમાં મૂકવાની છે. આ બાઉલમાંથી લખોટી લેવાની છે, આ બાઉલમાં મૂકવાની છે. આ બાઉલ વચ્ચે રહેશે, જે સૌથી વધારે એક મિનિટમાં લખોટી નાખશે એને મળશે બમ્પર ગિફ્ટ. એક કામ કરીએ આપણે, છે ને આમ હાથની જગ્યાએ પક્ષી લઈએ તો કરી શકશે. ચાલો તો રમીએ આપણે જેકપોટ રાઉન્ડ. અને જેકપોટ એટલે ધ કિંગ ઓફ ઓલ ધીસ. 1 2 3 યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ચાલો હવે મારી પાસે બે વાળકા છે, બે રૂમાલ છે. પેલા દીપ્તિબેન, આહા વાહ ભાઈ વાહ. ચાલો ખુલ જા. ચાલો હવે જોઈએ એમને. એ ગયું. 2 3 4 5 6 7 8. જોરદાર તાલીઓ દીપ્તિબેન માટે, જોરદાર તાલીઓ. એમને 8 લખોટીઓ બાઉલમાં નાખી છે. મોનિકા ગીત નથી જ ગવાય એવું. મોનિકા બેન, 1 2 3 4 5 6 આઈ આઈ સાતમી આઈ. 8 9 10 11 12 13 આપી દો બધી. 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 અરે આ તો એમને નાખી. જોરદાર તાલીઓ. જેકપોટ પ્રેઝન્ટ
ઇલાઇટ પડોશીમાં હવે વારો છે જેકપોટ ઇનામ જાહેર કરવાનો. જેકપોટ! ઓ વાહ ભાઈ વાહ! તમને શું લાગે છે જેકપોટ શું હશે? શું કીધું? વાટનો કટકો. હું કોણ? વાટનો કટકો. વાહ ભાઈ વાહ! અને આપણું ઇનામ પણ વાટના કટકા જેવું જ છે. એટલે તમને શું લાગે છે ઇનામમાં શું હોય શકે? બોલો બોલો, ફરવા જવાનું બહાર. બીજું બીજું શું હોય શકે? બાહુલ બાહુલ તો બોલો. બીજું જેકપોટ છે, જેકપોટ. સારું ચલો હું ખોલી કાઢું. એ તો પછી જોવાનું છે, પેલા હું જોઈ લઉં કારણ કે મને જ નથી. આમાં તો 50-50 ની નોટો લાગે છે. અલ્યા, નવરાત્રી ના ગરબા ના 5 લાગે છે. ઉભા રહો, હું જોઈ લઉં. હા, એમને મળે છે 25,000 રૂપિયાનું વાઉચર. તો આ છે તમારું ઇનામ, જેકપોટ ઇનામ 25,000 રૂપિયાનું વાઉચર. વાહ ભાઈ વાહ! ગીરમાં 2 દિવસ 3 નાઈટ. વાહ ભાઈ વાહ! વાહ ભાઈ વાહ! મજા મજા પડી ગઈ. તો તમારે પણ આવી રીતે બહાર ફરવા જવું હોય, જેકપોટ ઇનામ જીતવા હોય અને બીજા અનેક ઇનામ જીતવા હોય, તો તમારે અમારી ચેનલ ઇલાઇટ ગુજરાતી સબસ્ક્રાઇબ કરવાની છે, લાઇક કરવાની છે, કોમેન્ટ કરવાની છે. તો જ અમે તમારી ત્યાં તમારા વિસ્તારમાં આવીશું, તમારી સાથે ગેમ રમીશું અને તમને આપીશું તક જેકપોટ જીતવાનો. અને જેકપોટ એટલે અમારા ગેમ શોમાં ભાગ લેવા માટે આપનું નામ, શહેરનું નામ, સંપર્ક નંબર મોકલી આપો 8320830037 પર. ઈમેલ કરો elitegujaratiweb@gmail.com પર. ઈલાઇટ ગુજરાતી, ગર્વથી ગુજરાતી.